સુરતના બારડોલી કડોદરા રોડ ઉપર ગાગપુર ગામના પાટિયા પાસે બિન અધિકૃત બાયોડીઝલનું વેચાણ કરતા પંપ ઉપર પલસાણા મામલતદારે રેડ કરી 5100 લીટર બાયોડીઝલનો રૂપિયા 3.26 લાખનો જથ્થો સીલ કરતા બિન અધિકૃત બાયોડીઝલનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। રાજ્યભરમાં ઠેર ઠેર બિલાડીની ટોપની જેમ ફાટી નીકળેલા બાયોડીઝલ પંપો ફૂટી નીકળ્યા છે, જેને માટે સુરત તાપી જિલ્લા પેટ્રોલ પંપના માલિકોએ રાજ્ય સરકારને લેખિતમાં આવેદન આપી જણાવ્યું હતું કે બાયોડીઝલ એ વનસ્પતિમાંથી નીકળતું લિક્વિડ છે, જે આખા દેશમાં એટલી માત્રામાં નીકળતું નથી, જેના કરતાં 10 ગણા પેટ્રોલ પંપ માત્ર ગુજરાતમાં જ ફૂટી નીકળ્યા છે। આ બાયોડીઝલ પંપને કારણે બાયોડીઝલ હલકી ગુણવત્તાવાળા ભેળસેળયુક્ત બાયોડીઝલ મળતું હોવાથી વાહનોને નુકસાન થાય છે, તે માટે રાજ્ય સરકારે તાત્કાલિક મીટિંગ ગોઠવી અને સત્વરે બાયોડીઝલ પંપો બંધ કરવા હુકમ કર્યો હતો, તેથી બાયોડીઝલ પંપ બંધ થયા હતા। પરંતુ હાલ થોડા દિવસોથી જ ફરી પાછા બાયોડીઝલ પંપ શરૂ થતાં આજરોજ પલસાણા તાલુકા મામલતદાર ભવસાર સાહેબ સુરત બારડોલી રોડ પર આવેલા ગાંગપુર ગામના પાટિયાની બાજુમાં વિરાટ બાયોડીઝલ પંપ ચાલુ જોતા ત્યાં એક ટ્રકમાં બાયોડીઝલ ભરતા હતા, ત્યારે જ આ પંપ ઉપર મામલતદારની ટીમે રેડ કરી ત્યાં બાયોડીઝલના બિલો માંગણી કરતા કોઈ બિલ મળ્યા નહીં, તેમજ આ પંપો પર આવશ્યક એવા ફાયર સેફ્ટી તોલમાપના વજનના સર્ટિફિકેટ નહીં મળતા, તેમજ આ બાયોડીઝલ ખરેખર બાયોડીઝલ છે કે કેમ તે તપાસ માટે સેમ્પલો લઈ લેબોરેટરીમાં સીલ બંધ કરી મોકલ્યા હતા અને આ પંપ ઉપર 5100 લીટર બાયોડીઝલ જેની કિંમત રૂપિયા 3,26,400 જથ્થો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ અમે પલસાણાથી કડોદરા બારડોલી રોડ પર જતા હતા, તે સમય દરમિયાન યુવરાજ બાયોડીઝલ પંપ પર બાયોડીઝલનું વિતરણ ધંધાને જતા અમારી સપ્લાયની ટીમ સાથે અમે સ્થળ પર આવી અને તપાસણી કરતા શંકાસ્પદ જણાતા 5100 લીટર ડીઝલ અને નોઝર સીલ કરીએ છીએ અત્યારે।